સ્વાગત છે. આપણે એક્ટિવિટી 11 સુધી જોઈ ગયા છે. યુનિટ 4 ની અંદર આજે આપણે જોવાની છે એક્ટિવિટી 12 એ. એક્ટિવિટી 12 એમાં શું આવે છે તે પહેલા આપણે તેને સબ્જેક્ટ જોઈ લઈએ. એ ફેવરિટ એ ફેવરિટ ઓર યુ આર ટી ફેવરિટ ઇઝ અ પ્રી હેન્ડસમ એ ચેન્ડી એસ ઓ એમ ની હેન્ડસમ એટલે ઉપાડો. બ્યુટીફુલ એટલે સુંદર. હાર્ડ એટલે કઠોર. એક્સરસાઇઝ એટલે કસરત. સ્પીચ એટલે બોલવું. યંગ એટલે યુવાન. ક્લોથ એટલે કપડાં. અને ડાયલોગ એટલે કે સંવાદ. હવે આપણે આ યુનિટ જોતા પહેલા તેની અંદર થોડું એક બે વસ્તુ આવે છે. શું આવે છે તે પહેલા જોઈ લઈએ, પછી આપણે યુનિટ લઈએ એટલે સમજવામાં આપણે સરળ પડે. તો અહીંયા વાક્ય આવેલું છે હી ઇઝ વેરી હેન્ડસમ. ઓકે, આપણે કોઈને પણ કહીએ છીએ કે તે ખૂબ જ હેન્ડસમ એટલે કે રૂપાળું છે. તો ફરીથી આપણને પ્રશ્ન પૂછે બીજાને કે તે છે ખૂબ જ રૂપાળું છે, નહીં નથી રૂપાળું, એવો પ્રશ્ન આપણે ને આપણે ફરી પાછા બોલતા હોય. ત્યાં આપણે છે સી ઇઝ વેરી બ્યુટીફુલ કે તેણી ખૂબ જ સુંદર છે, ને એવો પ્રશ્ન આપણે ફરીથી તેને જ કરીએ. બીજો સામેવાળો વ્યક્તિ ને આપણે પોતે પોતે એને રૂપાળા પણ કહીએ છીએ ને આપણે પાછા ફરીથી પ્રશ્ન પૂછે કે શું નહીં તે નથી રૂપાળી, એટલે સામાન્ય જવાબ શું આવે છે કે હા એ રૂપાળી છે એમ. એટલે આને શું કહેવામાં આવે છે, કોઈ વાક્ય આપેલું છે અને ફરીથી તેને તેને તે પ્રશ્ન પૂછે તે તેને કહેવામાં આવે છે ક્વેશ્ચન. તે શું કહેવામાં આવે છે કરતા હોય છે.
અવર્સ એટલે કલાકો ફોર એટલે માટે એટલે કલાકો સુધી તેઓ શું કરે છે ડાન્સ ની પ્રેક્ટિસ કરે છે તે જો પિક્ચર માં જે ડાન્સ આવતા હોય નૃત્ય આવતું હોય તેની પ્રેક્ટિસ એ કલાકો સુધી કરે છે હિયર આર મેની પીપલ હુ સપોર્ટ હિમ કે આ એક્ટર છે અભિનેતા છે એક્ટિંગ કરે છે શૂટિંગ જેવો કરે છે તેનો સપોર્ટ સપોર્ટ એટલે શું થાય તેનો સાથ આપવો ઘણા બધા લોકો છે તેનો સાથ આપતા હોય છે કારણ કે એક એક અભિનેતાથી જ ખાલી પિક્ચર બનતું નથી કોણ કોણ હોય છે ડ્રેસ ડિઝાઇનર એટલે તે જે એક્ટર છે એ કપડાં પહેરે છે એ કપડાં તૈયાર કરવા માટે એક ડિઝાઇનર હોય છે પછી મેકઅપ મેન એટલે કે તેના મેકઅપ કરવા માટે એટલે કે તેના મોં ઉપર મેકઅપ કરવા માટેનો એક માણસ હોય છે ડાયટિશિયન એટલે કે એના ખોરાકનું ધ્યાન રાખવા ક્યારે કયો ખોરાક લેવો શું વસ્તુ નહીં ખાવી તેના માટેનો એક માણસ હોય છે ફાઇટ માસ્ટર એટલે કે જે પિક્ચરમાં જે લડાઈના સીન આવે છે ફાઇટિંગના સીન એ તો એ ફાઇટના સીન સમજાવવા માટેનો એક માણસ હોય છે સ્પીચ ઇન્સ્ટ્રક્ટર સ્પીચ એટલે કે બોલવું તો તે છે જે કંઈ સમજ બોલે છે સમજ કઈ રીતના બોલવો તેના અનુભવ આવતો કઈ રીતના કરવા તેની સૂચના આપવા માટેનો એક માણસ હોય છે એન્ડ મેની મોર એટલે કે એનાથી પણ વધારે એટલે કે ઘણા બધા વ્યક્તિઓ છે એ આ એક્ટર સાથે જોડાયેલા હોય છે અને ત્યારે જ એ એક પિક્ચર ફિલ્મ બને છે લુક ઇટ ઇઝ અ ફિલ્મ શૂટિંગ હિયર કે જો હવે એક ફિલ્મનું શૂટિંગ થાય છે તેનો વાત કરવામાં આવેલી છે કે ત્યાં શું શું થાય છે તો કે ધ મેકઅપ મેન ઇઝ ડુઇંગ મેકઅપ ઓન પ્રિયા સ્ટેપ એક પ્રિયા છે જે એક્ટ્રેસ છે એને મેકઅપ મેન શું કરે છે તેને મેકઅપ કરે છે સી ઇઝ લુકિંગ વેરી યંગ નાઉ તો હવે તે કેવી દેખાય છે એકદમ યુવાન દેખાય છે પ્રિયા છે મેકઅપ કરે છે તો હવે તે એકદમ યુવાન દેખાય છે ધ ડ્રેસ ડિઝાઇનર ઇઝ ગિવિંગ હર અ ન્યુ ડ્રેસ હવે આગળ આપણે જોયું કે ડ્રેસ ડિઝાઇનર તેના કપડાનું ધ્યાન રાખે છે કેવા કપડાં પહેરવા આ ડ્રેસ ડિઝાઇનર છે પ્રિયાને ન્યુ ક્લોથ એટલે કે ન્યુ ડ્રેસ એટલે કે નવો ડ્રેસ આપે છે ઇટ ઇઝ રેડ કેવા કલરનો છે રેડ એટલે કે લાલ કલરનો છે સી લુક્સ બ્યુટીફુલ ઇન રેડ ક્લોથ કે તે ક્લોથ એટલે કપડાં તે લાલ કપડામાં છે કેવી દેખાય છે એકદમ બ્યુટીફુલ એટલે કે સુંદર દેખાય છે ધ ડાયટિશિયન ઇઝ ગિવિંગ હર ફૂડ આગળ આપણે જોયું કે આ ડાયટિશિયન છે તે તેના ખોરાકનું ધ્યાન રાખે છે એટલે તે શું કરે છે તેને ફૂડ ફૂડ એટલે કે ફળ આપે છે શી ઇઝ ટેકિંગ એન એપલ ટેક એટલે લેવું એપલ એટલે સફરજન તે શું કરે છે તે ફ્રૂટમાંથી એક સફરજન લે છે સી ધ સ્પીચ ઇન્સ્ટ્રક્ટર ઇઝ કમિંગ હવે છે તેના સંવાદની જે સૂચના આપે છે શું બોલવું કઈ રીતના બોલવો તે આવે છે પ્રિયા ઇઝ પ્રેક્ટિસિંગ હર ડાયલોગ વિથ હિમ પ્રિયા છે પ્રેક્ટિસ એટલે કે તૈયારી કરે કોની સાથે તૈયારી કરે છે ડાયલોગની જે સ્પીચ ઇન્સ્ટ્રક્ટર છે તેની સાથે તેની ડાયલોગની પ્રેક્ટિસ કરે છે There is no work for the fight master today. No work. એટલે કોઈ પણ કામ નથી શેનું કામ નથી fight master એટલે કે આજે જે શૂટિંગનું સીન થવાનું છે તેમાં ક્યાંય પણ ફાઇટની સીન જોવા મળવાનું નથી એટલા માટે ત્યાં fight master જ છે નથી See how many people work for a short scene of the movie. કે how many એટલે કેટલા બધા લોકો એક short એટલે કે નાનો એવો સીન પિક્ચરનું બનાવવા માટે પણ કેટલા બધા માણસો જોઈએ છે હવે તમને સમજાવું કે તમે જે પિક્ચર જોવો તો આપણે મનોરંજન માટે હોય છે પણ એ લોકો છે એ ખૂબ જ કઠોર રીતે મહેનત કરતા હોય છે ઓકે તો આ રહ્યું આપણું એક્ટિવિટી 12 એની અંદર એક્ટર વિશે છે આપણે કીધું છે તે હવે તમારે શું કરવાનું છે આ જે પેરેગ્રાફ આપેલો છે એક્શનનો તે તમારે હોમવર્કની અંદર ભાષાંતર સહિત લખવાનો છે આ છે તમારે હોમવર્કનું કામ ઓકે